કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 4 વિષય ગણિત ગમતની અંદર પ્રકરણ 6 ભંગાર વિચનાર માં આજના વિડીયોમાં આપણે કેટલાક કોયડા ઉકેલના દાખલા વિશેની સમજૂતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે રકમ વાંચીશું, સમજીશું અને ત્યારબાદ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ આપણને એક પહેલી રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો, કે એક ચાના સ્ટોલવાળો એક દિવસના રૂપિયા 350 કમાય તો તે એક અઠવાડિયામાં કેટલું કમાય? બરાબર, તો અહીં એક ચાના સ્ટોલવાળો છે એ એક દિવસમાં 350 રૂપિયા કમાય છે, તો એક અઠવાડિયા માટે કેટલું કમાય તે આપણે અહીં શોધવાનું છે. બરાબર, તો અહીં આ એક અઠવાડિયામાં એટલે કે એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ થાય વિદ્યાર્થી મિત્રો? એક અઠવાડિયું બરાબર કેટલા થાય? 7 દિવસ થાય. બરાબર, હવે રકમ શું છે કે એક દિવસના 350 રૂપિયા કમાય તો એક અઠવાડિયું એટલે કે 7 દિવસમાં કેટલા કમાય? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે જે રકમ જે તેને કમાવાની જે રકમ છે તે શોધવાની છે, માટે એ સૂત્રમાં આપણે ક્યાં મૂકીશું? પાછળ મૂકીશું. અને જે દિવસો આપ્યા છે એ ક્યાં મૂકીશું? સૂત્રમાં આગળ મૂકીશું. બરાબર, તો આપણું સૂત્ર શું થશે? એક દિવસના રૂપિયા બરાબર 350 માટે 7 દિવસના રૂપિયા બરાબર કેટલા? તો આપણે સૂત્ર લખીએ, એક દિવસમાં કમાતા રૂપિયા બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 350 માટે કેટલા દિવસના શોધવાના છે? 7 દિવસના. 7 દિવસમાં કમાતા રૂપિયા બરાબર કેટલા? હવે શું કરીશું આપણે? સાદરૂપ આપીશું. સાદુરૂપની અંદર આ 7 અને 1ને શું કરીશું? ઉલટાવીશું, એટલે કે 7 ઉપર અંશમાં જશે અને 1 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? નીચે છેદમાં. આપણે આમ કેમ કર્યું? કારણ કે જો સંખ્યાની નીચે સંખ્યા આપેલી હોય તો શું કરવું પડે? આપણે તેને ઉલટાવવી પડે. બરાબર, હવે સૂત્ર શું થયું આપણું? 750 350 ગુણ્યા 7. તો હવે આપણે શું કરીશું? બંનેનો ગુણાકાર કરીશું. તો આપણે ગુણાકાર કરીએ 350 ગુણ્યા 7. હવે કોઈ પણ સંખ્યાને 0 ગુણતા જવાબ શું આવે? 0 આવે. તો 7ને 0 ગુણતા 0. હવે 7 પંચા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 7 પંચા 35 થાય. બરાબર, તો 35નો પાંચડો વધી પડી 3. હવે 7 તરી કેટલા થશે? 7 તરી 21. હવે 21ની અંદર આ વધી 3 ઉમેરો કેટલા થાય? 7 તરી 21ને 3 24 થાય. બરાબર, તો આપણને શું જવાબ મળે વિદ્યાર્થી મિત્રો? 2450 રૂપિયા. 2450 રૂપિયા. હવે શું કરીશું આપણે? જવાબ કરીને લખીશું. જવાબ બરાબર 7 દિવસ એટલે કે 1 અઠવાડિયામાં કેટલા રૂપિયા કમાય છે? 2450 રૂપિયા કમાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે પહેલો દાખલો સમજ્યા. હવે જોઈએ દાખલા નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બીજો દાખલો આપ્યો છે, તો આપણે તેની રકમ વાંચીશું કે એક રિક્ષાવાળો એક દિવસના રૂપિયા 420 કમાય. બરાબર, તો તે 5 દિવસમાં કેટલું કમાય? હવે એક રિક્ષાવાળો છે એ એક દિવસના 420 રૂપિયા કમાય છે, તો 5 દિવસમાં તે કેટલું કમાય એ આપણે અહીં શોધીશું.
બરાબર, તો હવે અહીં કમાતી જે રકમ છે એ શોધવાની છે, માટે એ સૂત્રમાં પાછળ લખીશું અને દિવસોની સંખ્યા આગળ લખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે સૌ પ્રથમ સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું બનશે? એક દિવસમાં કમાતા રૂપિયા બરાબર કેટલા છે? 420. માટે કેટલા દિવસની શોધવાની છે? પાંચ દિવસમાં. પાંચ દિવસમાં કમાતા રૂપિયા બરાબર કેટલા? હવે આપણે સાદુરૂપ આપીએ તો હવે પાંચ અને એકને આપણે શું કરીશું? ઉલટાવીશું. કેમ? કારણ કે સંખ્યાની નીચે જો સંખ્યા આપી હોય તો તેને શું કરવી પડે? ઉલટાવી પડે. એટલે કે પાંચ ઉપર અંશમાં અને એક નીચે છેદમાં જશે. હવે સામે જે 420 આપ્યા છે એ એમને એમ આપણે ઉપર અંશમાં જ મૂકીશું. કેમ? કારણ કે તેની નીચે બીજી કોઈ સંખ્યા આપેલી નથી. માટે હવે આપણે શું કરીશું? પાંચ અને 420નો ગુણાકાર કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં ગુણાકાર કરીએ કે 420 ગુણ્યા 5. હવે કોઈ પણ સંખ્યાને 0 ગુણતા જવાબ શું આવે? 0 આવે. બરાબર, તો 5ને 0 ગુણીશું તો શું જવાબ આવશે? 0 આવશે. 2 પંચા કેટલા થાય? 2 પંચા 10ની 0, વધી પડી 1. 4 પંચા 20, 20ને વધી 1, 21. શું જવાબ મળે વિદ્યાર્થી મિત્રો આપણને? 2100, એટલે કે 2100 રૂપિયા તેની આવક થાય. તો આપણે જવાબ કરીને લખીશું કે 5 દિવસમાં તે 2100 એટલે કે 2100 રૂપિયા કમાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે દાખલો 2 પણ આપણે સમજ્યા. હવે જઈએ આપણે દાખલા નંબર 3 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 3 કે જનકભાઈએ 5 કિગ્રા પ્લાસ્ટિક રૂપિયા 20 પ્રતિ કિગ્રાના ભાવે અને 10 કિગ્રા છાપા રૂપિયા 14 પ્રતિ કિગ્રાના ભાવે વેચ્યા તો તેમણે કુલ કેટલા રૂપિયા મળ્યા હશે? બરાબર, હવે અહીં જનકભાઈ છે એ જનકભાઈએ 5 કિગ્રા પ્લાસ્ટિક 20 રૂપિયાના પ્રતિ કિગ્રા, એટલે કે પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 20 રૂપિયા, એવા એમણે 5 કિગ્રા પ્લાસ્ટિક શું કર્યું છે? વેચ્યું છે. જ્યારે 14 રૂપિયા પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામના 14 રૂપિયા એવા 10 કિલોગ્રામ છાપા વેચ્યા, તો બંનેની જે કિંમત તેમને મળી તે કુલ આપણે શોધવાની છે. કુલ કિંમત, તો કુલ કિંમત શોધવા શું કરીશું? બંનેનો સરવાળો કરીશું. તો સૌ પ્રથમ આપણે શોધીશું પ્લાસ્ટિકની કિંમત, કે પ્લાસ્ટિક બરાબર હવે શું છે? 20 રૂપિયા પ્રતિ કિગ્રા, એટલે કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત બરાબર રૂપિયા કેટલી આપી છે? 20. માટે કેટલા કિગ્રા પ્લાસ્ટિક છે? 5 કિગ્રા. પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલા? તો અહીં આપણે શું કરીશું? સાદુરૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો, કે 5 ગુણ્યા 20 છેદમાં 1. હવે 1 અને 5ને શું કર્યું આપણે? ઉલટાવ્યા. કેમ? કારણ કે સંખ્યાની નીચે સંખ્યા આપેલી છે, માટે એક અંશમાં જે રકમ છે એ નીચે છેદમાં અને છેદની રકમ અંશમાં લઈ ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે આ દાખલાની સૂત્ર મેળવવા રકમ ઉલટાવી પડશે. હવે આપણે શું કરીશું? 5 અને 20નો ગુણાકાર કરીશું. જો તમને સીધે સીધો 20નો ગળ્યો આવડતો હોય તો તમે સીધે સીધું 20 50 100 થાય એમ કરીને પણ જવાબ લખી શકો છો,
અને જો ઘડિયું આવડતું ન હોય તો આપણે અહીં કરીશું કે 20 × 5. હવે 5ને 0 એ ગુણીશું તો શું મળશે? 0. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા જવાબ શું આવે? 0 જ આવે. હવે 2 × 5 કેટલા થાય? 10 થાય. તો શું જવાબ મળ્યો આપણને? 100. 100 રૂપિયા. હવે જોઈએ આગળ આપણે છાપાની કિંમત શોધીશું. તો છાપાની કિંમત આપણે શોધીએ, આપણને શું આપે છે? પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામના રૂપિયા 14. તો 1 કિગ્રા છાપાની કિંમત બરાબર રૂપિયા 14. માટે કેટલા કિગ્રા છાપા વેચ્યા છે? 10 કિગ્રા. 10 કિગ્રા છાપાની કિંમત બરાબર કેટલી? હવે શું કરીશું આપણે? સાદુરૂપ આપીશું. 10 × 14 અને છેદમાં 1. બરાબર, આપણે 10 અને 1ને શું કર્યું? ઉલટાવ્યા. હવે આપણે 10 અને 14નું શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરીશું. જો તમને 14નું ઘડિયું આવડતો હોય તો 14 દાન 140 થાય, એમ પણ તમે સીધું કરી શકો છો. અને ન ફાવે તો તમે ગુણાકાર પણ કરી શકો છો. હવે નીચે બે અંક હોવાથી એકમના સ્થાને શું મૂકીશું? 0 મૂકીશું. પછી 1 ને 4 અને 1 ને 1 વડે ગુણીશું. તો 1 × 4 = 4 થાય અને 1 × 1 = 1. બરાબર, હવે 0ની આપણે ઉપરની સંખ્યાઓ સાથે ગુણીએ તો જવાબ શું મળશે? 0 જ મળશે. તો 0ને 4 ગુણતા 0, 0ને 1 ગુણતા 0. બરાબર, હવે શું કરીશું? બંનેનો સરવાળો કરીશું. 0માં 0 ઉમેરતા 0, 4માં 0 ઉમેરતા 4. અને 1ની નીચે કોઈ સંખ્યા નથી માટે ત્યાં 0 સમજીએ તો 1માં 0 ઉમેરતા કેટલા મળે? 1. તો શું જવાબ મળ્યો આપણને? 140 જવાબ મળ્યો. 140 રૂપિયા. હવે આપણને આગળ જણાવ્યું છે એ પ્રમાણે કે આપણને કુલ કેટલા રૂપિયા મળે એવું શોધવાનું છે. તો આપણે શું કરીશું? 100 રૂપિયા શેના હતા વિદ્યાર્થી મિત્રો? પ્લાસ્ટિકના. વત્તા કુલ કિંમત માટે શું કરીશું? બંનેનો સરવાળો. તો 140 રૂપિયા શેના હતા? છાપા. હવે બંનેનો સરવાળો કરીએ. 0માં 0 ઉમેરીએ તો 0, 0માં 4 ઉમેરતા 4 અને 1માં 1 ઉમેરતા 2, એટલે કે 240 રૂપિયા કુલ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીશું? જવાબ કરીને લખીએ કે જનકભાઈને કુલ 240 રૂપિયા મળ્યા. બરાબર, આ પ્રમાણે આપણે દાખલા નંબર 3ની સમજૂતી મેળવી. હવે જોઈએ આપણે આગળ દાખલા નંબર 4. તો આપણે જોઈએ ચોથા દાખલાની રકમ કે સોમાભાઈએ 3 કિગ્રા તાંબુ રૂપિયા 290 પ્રતિ કિગ્રાના ભાવે ખરીદ્યું અને રૂપિયા 320 પ્રતિ કિગ્રાના ભાવે વેચ્યું, તો તેમણે કુલ કેટલા રૂપિયા ફાયદો થાય? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણને રકમની અંદર જ આપી દીધું છે કે ફાયદો થયો, પણ જો એ શબ્દ આપણને આપ્યો ન હોય તો આપણે સૌ પ્રથમ અહીં શું લખવું પડે? ખરીદ કિંમત એટલે કે ખકી. હવે ખકી એટલે કે ખરીદ કિંમત કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 290. જ્યારે વેકી એટલે કે વેચાણ કિંમત કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને? રૂપિયા 320. હવે આપણે આ ખરીદ કિંમત અને વેચાણ કિંમતને જોતા નક્કી કરી શકીએ કે આપણને ફાયદો એટલે કે નફો થાય છે કે નુકસાન એટલે કે ખોટ થાય છે. બરાબર, હવે તે ક્યારે નક્કી કરી શકાય? જો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? વેચાણ કિંમત વધુ હોય તો
તો આપણને શું થાય? નફો એટલે કે ફાયદો થાય. હવે આ દાખલાની અંદર ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધુ છે. માટે આપણને શું થશે? નફો એટલે કે ફાયદો થશે. હવે આગળના વિડીયોની અંદર તમે નફો શોધવાનું સૂત્ર સમજી ચૂક્યા છો. તેનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, યાદ છે તમને? તો નફો બરાબર શું થાય? વેકી વેચાણ કિંમત ઓછા ખકી એટલે કે ખરીદ કિંમત. હવે આપણે અહીં જોઈએ વેચાણ કિંમત કેટલી આપી છે? 320 રૂપિયા અને ખરીદ કિંમત કેટલી છે? 290 રૂપિયા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આ બધી જ આ બંને સંખ્યાનો શું કરીશું? આપણે બાદબાકી કરીશું કે 320 ઓછા 290. બરાબર? તો હવે બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય તો 0. હવે 2 માંથી 9 બાદ ન થાય માટે આપણે ઉપર શું મૂકીશું? દશકો મૂકીશું. હવે દશકો ક્યાંથી લઈશું? 100ના સ્થાનમાં રહેલા 3 ઉપરથી. તો એમાંથી 1 બાદ કરી ઉપર 2 મૂકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે બાદબાકી કરીએ તો અહીં આ 10 અને 2નો સરવાળો કરીએ એટલે કે 12. તો 12 માંથી 9 બાદ કરવાના થાય. તો 12 માંથી 9 જાય તો કેટલા બાકી રહે? 3. અને 2 માંથી 2 જાય તો 0. તો કેટલો નફો ફાયદો થશે? નફો એટલે કે ફાયદો, ₹30. તો આપણે અહીં જવાબ બરાબર કરીને લખીએ કે 30 રૂપિયા. છેલ્લી દાખલાના અંતે શું કરવાનું? જવાબ કરીને લખવું પડે ફરજિયાત. તો આપણે લખીશું સોમાભાઈને ₹30 નફો એટલે કે ફાયદો થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આપણે નફો શોધવાનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકીએ છીએ. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 5. તો 5માં દાખલાની રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે રમેશભાઈએ 10 કિગ્રા પસ્તી ₹45 પ્રતિ કિગ્રાના ભાવે ખરીદી અને ₹43 પ્રતિ કિગ્રાના ભાવે વેચી, તો તેમણે કુલ કેટલા રૂપિયાનું નુકસાન થાય? હવે અહીં પણ રકમની અંદર આપણને આપી દીધું છે કે નુકસાન થાય. તો આપણે નુકસાન એટલે કે ખોટ શોધવાની છે. બરાબર? તો ખોટ શોધવાનું સૂત્ર તમે આગળના વિડીયોની અંદર સમજી ચૂક્યા છો. તો શું થાય વિદ્યાર્થી મિત્રો ખોટ શોધવાનું સૂત્ર? ખોટ બરાબર ખકી એટલે કે ખરીદ કિંમત ઓછા વેકી એટલે કે વેચાણ કિંમત. વેચાણ કિંમત કરતાં જો ખરીદ કિંમત વધુ હોય તો આપણને નુકસાન એટલે કે ખોટ થાય. બરાબર? તો આપણે સૌ પ્રથમ અહીં લખીએ ખરીદ કિંમત કેટલી આપી છે? ₹45. પછી આગળ છે વેકી એટલે કે વેચાણ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ₹43. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ખરીદ કિંમત કેવી છે? વધુ છે. અને વેચાણ કિંમત કેવી છે? ઓછી. માટે આપણને શું થશે? ખોટ એટલે કે નુકસાન થાય. બરાબર? હવે ખોટ શોધવાનું સૂત્ર શું છે? ખોટ એટલે કે નુકસાન. ખોટ બરાબર ખકી એટલે કે ખરીદ કિંમત ઓછા વેકી એટલે કે વેચાણ કિંમત. ખરીદ કિંમત કેટલી આપી છે આપણને? ₹45. જ્યારે વેચાણ કિંમત કેટલી આપી છે? ₹43. હવે આપણે 45માંથી 43 શું કરીશું? બાદ કરીશું. તો 45 ઓછા 43. હવે 5માંથી 3 જાય તો કેટલા બાકી રહે? 2. અને 4માંથી 4 જાય તો 0. તો અહીં કેટલી ખોટ થાય, નુકસાન થાય વિદ્યાર્થી મિત્રો? ₹2. આપણે જવાબ કરીને લખીએ જવાબ બરાબર રમેશ ભાઈને ₹2 ખોટ
એટલે કે નુકસાન થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે અલગ અલગ રીતના અલગ અલગ પ્રકારના આપણે પાંચ દાખલાની સમજૂતી મેળવી. હવે અહીં સમજાવેલા આ પાંચેય દાખલા તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે, રકમ સાથે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછી તમને જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમારે સ્વાપોથીની અંદર પણ આ પ્રમાણેના દાખલા જે આપેલા છે એ પૂર્ણ કરવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.